નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ અમરેલી જિલ્લાના છારકુંડલા ગામે, કે જ્યાં માનવ મંદિર આશ્રમ આવેલો છે, જેમાં પરમ પૂજ્ય સંત શ્રી ભક્તિરામ બાપુના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે. તો આજે આપણે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને પણ આજના દિવસે જે અહીં પર્વ ઉજવાઈ રહ્યું છે તે નિહાળવા મળે. ભૂષસ્તનોર્ભસમિદૈવાહિતમ્ સૂરચક્ષસૌ વિષમૈ નૌ દૈવાવસાગમન્યસહસ્રશૈસને તતો વિરાજાયત વિરાજો પરિપૂરુગઃ સ જાતો પત્યરિત્યતપચત ભૂમિમદૌ પુરજાયન્તધેકેતો ભયા ગતઃ ગાભોः જગની. ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુજી મળે તો મીઠા મેવા, આનંદ મંગલ કરો આરતી સંત સદગુરુ સંતની સેવા, પ્રેમ ધકે મંદિર બધરાવો, પ્રેમ ધકે સહસંગતે ના ચરણ કમલ શરૂઆત નથી રઘવપુર, એનો અંત પણ નથી, અને એને જ અનંત કહેવાય. તો ગુરુ ની ચેતના અનંત હોય છે, ગુરુ પૂર્ણિમા જીવનમાં સત્યની પ્રાપ્તિ કરાવે એ ગુરુ, જે સાચું માર્ગદર્શન આપે આ સમાજને, સત્યનું દર્શન કરાવે એ સદગુરુ છે. આ જીવનમાં ગુ શબ્દ નો અર્થ છે અંધકાર, રૂ નો અર્થ છે પ્રકાશ, સંસ્કૃતિ મૂળ ધાતુ છે, અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જાય એ સદગુરુ છે.
જન્મ થી પહેલી ગુરુ માં હોય છે કે જે બાપ ની ઓળખાણ કરાવે, બીજો ગુરુ બાપ જે મહેનત કરીને આપણા માટે આપણો વિકાસ કરાવે, ત્રીજો ગુરુ અક્ષર જ્ઞાન આપે છે, ચોથો ગુરુ ધંધો શીખવાડે છે, શિવતા શીખવાડે, ચણતા શીખવાડે, બધું શીખવાડે, અને પાંચમો ગુરુ ઈ છે સદગુરુ, જે સત્ય તત્વનું ભાન કરાવે. નહીં અક્ષર, નહીં ઉત્પત્તિ, નહીં લજ્જા, નહીં લી, જીવન ને ગુરુ ભીમ બેઠા રાતના થઈ ગયા દી. જેના જીવનમાં અંધકાર હોય એના જીવનમાં પ્રકાશ ફેલાવે એનું નામ સદગુરુ. તમારાની અંદર જે તમારું મૂળ તત્વ છે એને ઉજાગર કરે, તમને સ્વાવલંબી બનાવે. સદગુરુ એવી વ્યક્તિ નથી કે જે કોઈ દિવસ બાંધે, જ્યાં બાંધે ત્યાં કોઈ દિવસ ગુરુ ન હોઈ શકે. એટલે સદગુરુ એ છે મુક્ત બનાવી દે. તમારી રીતે વિકાસ કરો, અધ્યાત્મનો પ્રચાર કરો અને સદગુરુના નામને ઉજળ કરો. જય સિયારામ. आज गुरु पूर्णिमा का पर्व है जो साल में एक बार आता है और ये गुरु पूर्णिमा के नाम से जाना जाता है. गुरु पूर्णिमा के दिन वो सभी भक्त शिष्य अपने गुरु के पास जाकर उसकी करुणा प्राप्त करते हैं, उनका आशीर्वाद प्राप्त करते हैं. तो सभी साधकों के लिए बहुत बड़ा दिन माना जाता है क्योंकि ये उत्सव और आनंद का दिन होता है और ये दिन में वो अपनी मस्ती में झूमते हैं और अपने सारी भावनाओं को भी पूरा करने की पूरी उसकी कोशिश रहती है. और गुरु पूर्णिमा के दिन सभी के दिलों में एक आधार रूपी गुरु का स्वरूप स्थापित होता है कि हर एक इंसान किसी न किसी आधार से चलता है और जिनको विकास करना है, आगे बढ़ना है, वो हमेशा गुरु की प्राप्ति करने की सोचते हैं. तो जिनके पास गुरु है वो बहुत भाग्यशाली है. और हम आज के दिन प्रार्थना करेंगे कि सभी के जीवन में गुरु हो. तो आज की बहुत सारी शुभकामनाएं, मंगल कामनाएं. जय सिया.